નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુની વાતોમાં। મિત્રો, ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી। હોળીએ રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે। ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને ઉતાસમીથી ઓળખવામાં આવે છે। હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે। હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે। ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ નગારા વગાડતા ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે। જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે હોય છે, પરંતુ દરેકની ભાવના તો એક જ હોય છે કે હોળી પ્રગટાવીને અસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિનું આગમન કરવું। હિન્દુ ધર્મને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે। હોળી સાથે પૌરાણિક કથાઓ પણ સંકળાયેલી છે। વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપ દાનવોનો રાજા હતો અને તેમણે બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે દિવસ કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં। આ વરદાનને કારણે તે લગભગ અમર બની જશે। આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો હતો। તેમણે ઈશ્વરને પૂછવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું। એણે એક પુત્ર હતો, તેનું નામ પ્રહલાદ હતું। પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો। તેને કઈ કેટલા પ્રલોભનો તથા ડર બતાવીને તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી। ત્યારે પ્રહલાદને મારવા માટે પણ કઈ કેટલા ઉપાયો કર્યા, પરંતુ ઈશ્વરની કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા। અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્યકશ્યપુએ પ્રહલાદને પોતાની બહેન હોલિકાને ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો ઉદ્દેશ આપ્યો। હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી જેને ધારણ કરે તો તે અગ્નિ પણ તેને બાળી નથી શકતી। પ્રહલાદે પોતાની આજ્ઞા માનવાનું કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરવા માંડ્યો। અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે પેલી ઓઢણી હોલિકાના વસ્તુ પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ। આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો। આમ હોલિકાનું દહન થયું। તે ઘટના હોળીનું ઉત્સવ કારણ બની। પછી ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપુના વધ માટે નરસિંહનો અવતાર ધારણ કર્યો અને હવે બરાબર સંધ્યા સમયે બરાબર ઉમરાની વચ્ચે હિરણ્યકશ્યપુને પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા તેને ચીરી નાખ્યો। આ રીતે તેમનો વધ કર્યો। આ અસુરી શક્તિઓ પર દેવી શક્તિના વિજયનું આ પર્વ છે। આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે, જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા ગામની કથા પણ આ કહેવામાં આવે છે। હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે। આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ કિરણો પ્રવેશે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને ભાવો પ્રકાશિત કરે છે। હોળીના બીજા દિવસે ધૂળેટી આવે છે। અમુક વિસ્તારોમાં હોળી પછીના 2-3 દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને બીજ પડવો પણ કહેવામાં આવે છે। ત્રીજો પડો એમ ગણવામાં આવે છે। આ દિવસોમાં પુરુષ દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ છે। ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આકૃતિ કરવામાં આવી છે। તેમજ આ દિવસે હોળી પ્રગટાવી તેને પ્રદક્ષિણા કરવાનું એક અલગ જ મહત્ત્વ છે। તો મિત્રો, આ હતી હોળીની આખી કથા, તેની પાછળની શું કહાની હતી અને તેનું શું મહત્ત્વ છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આપણે મળીએ આપણા આગલા વિડીયોમાં। ત્યાં સુધી હોળીને આનંદ માણજો। જય હિન્દ, જય ભારત।